જગ્યાએ મારવી જોઈએ અને કેટલા ફૂટ ફ્લોરિંગ હોય તો કઈ સાઈઝની ટાઇલ્સ લેવી જોઈએ. જી હા મિત્રો, હું તમારો પ્રિય જયમીન. આજે આપણે વાત કરવાના છીએ કે કઈ સાઈઝની ટાઇલ્સ અને કઈ સાઈઝની ટાઇલ્સમાં કેટલા ફૂટમાં કઈ સાઈઝની ટાઇલ્સ મારવી. તો વિડીયો ચાલુ કરીએ છીએ. જો વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ઘણા બધા લોકો મને મળે છે અને ઘણા બધા લોકો મારી શોપ ઉપર આવે છે. બધાનું મનમાં એક જ ક્વેશ્ચન હોય કે ભાઈ કઈ સાઈઝની ટાઇલ્સ અને કઈ જગ્યાએ કઈ સાઈઝની ટાઇલ્સ મારવી અને મારે કેટલા ફૂટ હોય તો હું કઈ સાઈઝની ટાઇલ્સ લઈ શકું. તો સૌથી નાનામાં નાની સાઈઝ આવે છે ફ્લોરિંગ માટે 2x2 સાઈઝ. હવે આ સાઈઝ છે એ તમે બધી જગ્યાએ યુઝ કરી શકો. બેડરૂમ, ફ્લોરિંગ, હોલમાં, કિચનમાં બધી જગ્યાએ આ સાઈઝની ટાઇલ્સ મારી શકો છો. પણ આ સાઈઝની ટાઇલ્સ છે ને એ તમારે મિનિમમ 500 થી 1000 ફૂટનું ફ્લોરિંગ હોય તો તમે, હું તમને રિક્વાયરમેન્ટ કરું છું કે 2x2 સાઈઝ લો. કેમકે નાની ક્વોન્ટિટી હોય પછી તમે નાની ટાઇલ્સ મારો તો તમારા જોઈન્ટ એક તો ઓછા લાગે અને કટિંગ બી ઓછું લાગે. અને પછી આપણે વાત કરવાના છીએ કે 1000 થી 2000 ફૂટ હોય કે 3000 ફૂટ હોય, એક સાઈઝ એવી છે ને કે તમે બધી જગ્યાએ એ સાઈઝનો યુઝ કરી શકો છો. એ સાઈઝ છે 4x2 સાઈઝ. આ સાઈઝ છે ને 4x2 સાઈઝ એ તમારે ફ્લોરિંગમાં ચાલે, કિચનમાં ચાલે, બાથરૂમમાં ચાલે. આ દેશી ભાષામાં કહીએ તો એક ઓલરાઉન્ડર સાઈઝ છે કે બધી જગ્યાએ આ સાઈઝ ચાલે. તમે એક ટાઈમ ફ્લોરિંગમાં માર્યું હોય ને તો બી એનો લુક સારો આવે. અને ફ્લોરિંગમાં એક વસ્તુ છે ને, ફ્લોરિંગ એ એક ઘરનું નાદ કહેવાય કે લગાવ્યા પછી કોઈનું બી કોઈ તમારા કોઈ ઘરમાં આવે સંબંધી તો સૌથી પહેલાં એની નજર પડે છે ફ્લોરિંગમાં. તો ફ્લોરિંગ માટે તમે 4x2 સાઈઝ લઈ શકો છો. એક લગાવ્યા પછી તમને એક લુક સારો આવશે અને જેટલી સાઈઝ મોટી હશે એટલા જોઈન્ટ તમારા ઓછા થઈ જશે. પછી બીજા નંબરમાં સાઈઝ આવે છે એ તમે 5x2 સાઈઝ. આ સાઈઝ છે એ તમે ફ્લોરિંગમાં લઈ શકો છો. પણ આની માટે મિનિમમ તમારે 1500 ફૂટથી ઉપર હોવું જોઈએ. કેમકે આ સાઈઝ લગાવવા માટે એક તો કારીગરને માસ્ટરી હોવી જોઈએ, પ્લસ કારીગર સારો હોવો જોઈએ, કટિંગ વાળો સારો હોવો જોઈએ. તો જ આ સાઈઝ તમે ખર્ચો છો પૈસા, તો જ આ સાઈઝનો તમને એક સારો લુક આવે છે અને તમારો જે પૈસો છે એ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યો એ ટાઈપથી તમે જોઈ શકો છો. એટલે ફ્લોરિંગમાં તમે આ સાઈઝ છે 5x2 એ તમે લઈ શકો છો. પણ આની માટે મિનિમમ તમારે 1500 ફૂટથી ઉપરનું ફ્લોરિંગ હોવું જોઈએ, તો જ આ સાઈઝ લાગે છે. બાકી આ સાઈઝનો તમારો લુક નહીં આવે. અને 4x2 સાઈઝ જોઈએ આપણે એ બધા ફ્લોરિંગ, વોલ, કિચન બધામાં ફ્લોરિંગમાં બી લગાવી શકો. કિચન બધ એટલે કહેવાનું મંતવ્ય એ કે બધી જગ્યાએ આ સાઈઝ લાગે છે. પછી એનાથી મોટી આવે છે 6x4. એ મિનિમમ તમારે 3 થી 4 હજાર ફૂટ હોય તો જ તમે 6x4 મારી શકો છો. એટલે સૌથી નાનામાં નાની સાઈઝ આવે છે 2x2 જે આપણે જોઈ. 2x2 સાઈઝ બધી જગ્યાએ ચાલે છે. પણ હવે 2x2 સાઈઝનું સાઈઝ કેવી વસ્તુ છે કે એ રનિંગ વસ્તુ છે કે હાલ તો હાલની વાત કરીએ હાલના ટાઈમમાં કે 2023માં તો સાહેબ એક વસ્તુ છે ને કે બિલ્ડર બી 2x2 સાઈઝ હવે નહીં મારતા. કેમકે આ વસ્તુ છે ને એ 4x2 તમને આખો લુક જ તમારા ઘરનો ચેન્જ કરી શકે છે. કેમકે તમારા 1000 ફૂટ છે, હવે 1000 ફૂટમાં તમે 4x2 મારો છો, તમારે લાગ્યા પછીનો જે ઉઠાવ છે ને મિનિમમ 1500 થી 1600 ફૂટ જેટલું મોટું લાગે. અને એક તો જોઈન્ટ ઓછા થઈ જાય. બાકી આ વસ્તુ કોમન છે. તમે 10 વર્ષ પહેલાં બી 2x2 સાઈઝ લોકો મારેલી હશે. તમે એક વસ્તુ ઉદાહરણ આપું કે તમે 10 વ્યક્તિના ઘરે ગયા, 10 વ્યક્તિના ઘરે ગયા સાહેબ, 9 વ્યક્તિના ઘરે આ તમને જોવા મળશે. અને એક વ્યક્તિ છે એ તમે હશો કે તમે એનો લુક તમે ચેન્જ કરી શકો છો. એટલે હું તમને કહેવા માંગુ છું કે 4x2 ફ્લોરિંગ માટે સૌથી સારી, પછી એનાથી મોટી 5x2. બાકી 2x2માં મત જાઓ. એક વાર લાગશે થોડું સારું મારો ને આ રેટમાં ફરક પડી પડી કેટલો ફરક પડશે, 2 થી 5 રૂપિયાનો ફરક પડશે. એટલે ફ્લોરિંગ માટે 4x2 સૌથી સારી. એટલે આજનો વિડીયો આટલો સુધી જ હતો. અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ ઘણા બધા વિડીયો જોવે છે, 100 વ્યક્તિ જોવે છે ને વિડીયો, ત્યારે 20 વ્યક્તિ સબસ્ક્રાઈબ કરે છે. એટલે રેશિયો ગણી શકે તો 20નો રેશિયો છે. એટલે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. 1 સબસ્ક્રાઈબથી મને મોટિવેશન મળશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા સાથે બી શેર કરો. આવા ઘણા બધા વિડીયો તમને જોવા મળશે. બસ અસ્તુ.